આજે ભારતના એકલા નહીં વિશ્વના લોકોને પણ કહું અને ભારતના બધા જ પક્ષોએ જ્યારે અટલજીને એક નેતૃત્વ અને પોતાના ગણી એમના માટે આદર્શ જીવનો સર્વે સ્વીકાર્યા હતા એવા અટલજીના જન્મદિવસ પ્રસંગે આજે જ્યારે એમને શુભકામના પાઠવવા માટે આ દેશ માટે એમને જે કર્તવ્ય કર્યું હતું, દેશના માટે જે એમને પ્રતિજ્ઞા કરી હતી, હંમેશા દેશના છેવાડાના માનવીને ઉત્કર્ષ થાય, અંધેરા હે વહ દીપક જલે જે એમને વાત કરી હતી એની મૂર્તિમંત કરવા માટે ભારતીય જનતા પાર્ટી આજે એમના આશીર્વાદથી અને એમની શક્તિના આધારે એમ કહું તો કંઈ નહીં, એમને જે ભવિષ્ય હતું એ સાર્થક બન્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ આજે સાર્થક બનાવી ભારતને ઉજ્વળ નહીં સમગ્ર વિશ્વને ઉજ્વળ બનાવી રહ્યા છે, સમગ્ર વિશ્વ આવકારી રહ્યું છે અને ક્યોક ને ક્યોક જે આ વાત થઈ રહી છે આજે ભારત ઉભરી રહ્યું છે. એમના જે આદર્શ વિચારો હતા એના મૂલ્યના આધાર પર સર્વ કાર્યકર્તાઓ કામ કરે છે અને આજે અમે એવી પ્રતિજ્ઞા કરીએ છીએ કે અટલજીને જે અધૂરો કામ મૂક્યો હતો, અટલજીની જે મનોકામના હતી એમ પૂર્ણ કરવા માટે શક્તિમાન બનીએ, તાકાતવાન બનીએ, એ જ અમારી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.